રાવણ સીતા માતાને લઈ આવ્યો કે શાંતિથી ઊંઘ આવતી હશે ને? ખોટું કરે દુઃખ આવે છે, પણ પ્રકૃતિ એવી છે ને, એક ભાઈને એટલો બધો ગુસ્સો આવે ને, હવે લગ્ન કર્યા ને થોડા દાડા એની પત્નીને છૂટો ધોકો માર્યો લાકડાનો, તે પગના નળા ઉપર વાગ્યો ને તે ફ્રેક્ચર થઈ, હવે એને 21 દિવસનું પ્લાસ્ટર માર્યું એની પત્ની હલાઈ છલાઈને, હવે કોણ કામ કરે ઘરમાં, બે લગ્ન કરીને તરત જુદા થઈ ગયેલા, હવે એના પિયર માંથી બધા ખબર કાઢવા આવે આ ભાઈના હાળા ને બધા, પૂછે જ ખરા અમારી બેન ને કેમ કરતા વાગ્યું, તો હું જવાબ આપે કે દાદરે થી પડી ગયા, એવું કહેવાય મેં ધોકો માર્યો તો પેલા લઈને જતા. તો માણસ પ્રકૃતિને 21 દાડા સુધી બૈરીના લુગડા ધોવા પડે, વાસણે ગહવા પડે, ત્યાં જાય, પણ પ્રકૃતિ વશ એવો છે ને માણસ, વેગ આવે ને તારે હગ્ગા બે ભાઈ બોલે છે, મન તું ઓળખે છે એને, ભાઈ ન ઓળખતો હોય પણ ઝઘડો થાય ને તારે બાહું ચડાવે, તું મને ઓળખે છે, એટલે ભાઈ એક ઘોડિયા મોટા છે, બે હગા ભાઈ છે, નહીં ઓળખતા હોય, પણ બોલનારો અંદર જુદો થઈ જાય છે માણસ, પ્રકૃતિ વશ થઈ જાય છે. અમે શરૂઆતમાં સાધુ થવા આવ્યા હોય ને ત્યારે અમને પણ બહુ જ ભક્તિ, બધા સંતોના દાસના દાસ છે રહી, અને આકાશમાંથી ભગવાન હેઠળ આવી દઈએ ને એટલો ફોસ હોય આમ, અપ્પા હેવા કરીએ ને આમ, પછી બહુ જૂના થઈને ત્યારે શું કે હવે આપણે બધું કરી લીધું, નવી પેઢીને તક આપો, પેલા જ બીજાને પાણી પીવડાવો, બેઠા બેઠા કે ભાઈ પાણી પાછે, તો ધીરે ધીરે ઘસાય, જાણ પણ ન રાખીને તો અમારે ઘસાય, તમારે ઘસાય, એટલે આપણી પ્રકૃતિ છે ને કોઈ પણ ને નડે છે. એક ભાઈ તો શું છે કે મને કોઈ ઊંઘમાં જગાડે એનું આયુ બનાવી છે, હું એકવાર ઊંઘી ગયો નહીં, મારી પત્ની પણ મને ન જગાડી શકે, હવે એ ભાઈ ત્યાં દીકરીનો જન્મ થયો છે ને તે રાતમાં 4 વાર રોવે, જો જોથી રડે ને, પેલા ભાઈ જાગવું પડે, શું કરે ક્યાં જાય, અમારા ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ સંત અહીં ઉભા છે પાછળ, જો જુનાગઢના મહંત 40 વર્ષ રહ્યા, બહુ મહાન પુરુષ થઈ ગયા, અક્ષર અને પુરુષોત્તમ, અક્ષર ગુણાય સ્વામી, પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ, એની એક ચોકીદાર બીમાર પડ્યા ને, એટલે હરિભગત ને વાત કરી કે ભાઈ તમે દરવાજે બેસો, ચોકીદાર બીમાર છે, 10 વાગ્યામાં 9 વાગ્યામાં દરવાજો બંધ કરી, કોઈ મહેમાન આવે જાય તો 11 વાગે હોઈ જતો મંદિર નજીક જ ઘરે વડીને, એ ભાઈ કે મને તો હમીહાનમાં હોવા જોઈએ, હું નો બેહો, સ્વામી કીધું ભાઈ આજનો દાડો બેહો તમે, તમારા ઘરે લગ્ન હોય નહીં ચાલતા, સ્વામી મન નો ફાવે, મારે તરત ખાટલામાં હોવા જ જોઈએ, અને ઘરે ગયા એ જમાનામાં લાઈટો નહોતી, ગોદડું પાછળ વીસી નીકળી, તે ભાઈને કરડી ગયો, તે આખી રાત બૂમો પાડી, હોયમાં એ વખતે 108 નહોતી બોલે, એડમિટ થઈ જાય, ક્યાં જાય, એ સ્વામી કે લો હુઈ જાવ, લો હમીહાનમાં ઊંઘ આવે છે, ઊંઘો આખી રાત બૂમો પાડી, આવો કલાક બેઠા હોય તો વીસી આખો પાછો જતો રહેતો, પણ કર્મવશ થઈને માણસ પ્રકૃતિને વશ થઈને ઘણા બધા દુઃખ વેઠે છે. અમારા ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં કેરિયા ગામ છે જેમાં હું વિચરણમાં જાઉં છું, એક ભગુ પટેલ થઈ ગયા, સ્વામી કે સમાગમ કરવા આવો ને જુનાગઢ, આ વ્યવહારમાં ક્યાં સુધી તમે આ બધું જિંદગી પૂરી કરી નાખશો, તરકે ના સ્વામી મંદિરમાં મન ન ફાવે, એટલે મંદિરમાં કેમ ન ફાવે, થોડા દાડા તો આવો, કે મારે ઓની ઓની રોટલી જોઈએ, અને મંદિરમાં તો 8 વાગ્યાની મોટી તાકા રોટલી બનાવી દે, તાંહડા ધવડી, એ જાડી રોટલી આપણને ફાવે નહીં, ભાઈ તમને 5 રોટલી નાની ફૂલકા બનાવી દઈશું, તમે આવતા હો તો, કે મારે ખાટલા હોવા જોઈએ, કે ઢોલ્યો ઢાળી દઈશું, કે ઊનું પાણી મળશે નાવા તો ઊનું પાણી દઈશું, હવે તો આવો, કે મારા પગ દબાવે ને તો મને ઊંઘ આવે, સ્વામી કે અમારા ભગતજી મહારાજ છે ને તમને પગ દાબી દેશે, આ એના મોક્ષ ની એને નથી પડી, એટલે સ્વામી કેટલું બધું એના માટે એના જીવના કલ્યાણ માટે અનુકૂળ થાય છે, તો એ હું બોલે ઘર જેવી મજા ની પછી કોકવાર આવી છું. હવે એ ભાઈ એક નોકર રાખેલો જેને હાથી કે ગામડામાં, અને એની ક્યાંકથી ચોરી કરી, એ પગેરું આ ભગુ પટેલ ના ઘરે આવ્યું કે આ પટેલ નો માણસ એટલે બે નો હાથ હોવો જોઈએ આમાં, તે જામનગર ની જેલમાં લઈ ગયા, અને લાંબી જેલ ને, પેલા જમાનામાં જેલ અત્યારે ટિફિન જાય ને અંદર ટીવી ગોઠવી દીધા ને એવી જેલો નહોતી, બહુ કડક જેલ, તે સ્વામી આ બાજુ વિચરણમાં આવ્યા, ગુણાય સ્વામી કે આપણા સત્સંગી જેલમાં છે, ચાલો ખબર કાઢવા જઈને આશ્વાસન થી ધૂન કરીએ, તે સ્વામી જેલમાં ગયા ને મળવા, ભગુ પટેલ ગરમ ગરમ ફુલકા આવે છે,
કે સ્વામી સિમેન્ટ નાખીને રોટલા આપે પથ્થર જેવા, કે પગ દાબે કોઈ ગળું દાબે કોણ પગ દાબે, ઢોલ્યો આપે છે ગોથોળો નહીં દેતા. અમે કહેતા હતા કે આવો તો આ દુઃખ ન આવે, પણ જીવ છે ને કર્મવશ થઈ અને ઘણા બધા દુઃખો વેઠે છે. આપણે આપણા મોક્ષના માટે ના સહન કરવાનું છે. આ કઈ મારા પેલો નથી. હેલો, તમારે કિલો બટેટા લેવા હોય ને તો 15 રૂપિયામાં આપી દે, પણ કિલો હોનું લેવું હોય ને તો 15 રૂપિયા લઈને જાઓ ને ઓટલો ન ચડવા દે તમે, ખાલી પાકીટ નો હાલતા થાવ. માલ જેવો લેવો હોય વળતર ચૂકવવું પડે. ભગવાનના ધામમાં જવું છે એ કઈ સહેલું નથી કઈ એકદમ, કે ભગવાનના તરવાલની ધાર ઉપર હાલવા જેવો માર્ગ છે. ભક્તિ ખાંડા કેરી ધાર, તેથી ઉતરવું ભવ પાર, ભક્તો ચેતીને ચાલો ને જમના મારથી. આ કઈ સહેલું નથી. ભગવાનના ધામમાં એન્ટ્રી પડે, એક અમેરિકા જવો જોઈએ કેટલું અઘરું છે. આ લોકનો દેશ છે, પૃથ્વી પર જ ન્યાય બધા પાપ ભર્યા છે, પણ ન્યાય એન્ટ્રી પાડવી હોય તો ગરવા જશે આપણને કોઈને. જ્યાં ભગવાનના ધામમાં કાળ નથી, માયા નથી, દુઃખ નથી, ગઢપણ નથી, રોગ નથી, મૃત્યુ નથી, એવા પરમાત્માનું ધામ. ન સૂર્ય ન શશાંકો ન પાવક, યત ગતવાની વર્તંતે તત ધામ પરમ મમ. સૂર્ય ને ચંદ્રની પણ ગતિ નથી. યત ગતવાની વર્તંતે, ન્યાય ગયા પછી કોઈ પાછો આવતો નથી, એવું મારું પરમાત્માનું ધામ અક્ષર અમૃત જેનું. એ ભગવાનના ધામમાં જવું હોય તો થોડોક તો દાખલો કરવો પડે ને. એક ભાઈ રાણના ઝાડ નીચે હુતેલા ને, તે ઉપરથી રાણ પડી, તે બરોબર એની છાતી ઉપર પડી પાકેલી રાણ. ઈ ભાઈ કેવા આળસુ, કે છાતી ઉપરથી મોઢામાં ન મૂકી, અને બાજુમાં એક રસ્તો હતો ને એને બૂમ પડી, ભાઈ અહીંયા આવજો ને. ઈ ભાઈ ઊંટ ઉપર બેસીને જતો હતો. એને એમ કે આને હાર્ટ એટેક આવ્યો છે, હું તો બૂમ પડે એટલે કઈક સિરિયસ કેસ હશે. બિચારા ઊંટને બેહાર્યું, આવ્યા, શું છે? એ કે મારી છાતી ઉપર રાણ છે ને, મારે મોઢા મૂકી દો ને. ઊંટ વાળો તો ગરમ થઈ ગયો કે તું તો કઈ માણસ હો યાર, હાલ તો થઈ ગયો ને. તો આ હું તો શું કે એટલો આળસુ છે, એટલું કામ ન કર્યું મારે. એલા ભાઈ તું કરીને તારે ખાવી છે. આ તો આપણે હસવાનું દ્રષ્ટા નથી, આપણે એટલું કરવા તૈયાર નથી આપણા કલ્યાણ માટે, કે માળા 5 કરો ને એ મન નો ફાવે. 11 ઈશ્વરોનું ભૂખ્યો ન રહી એકો, પછી તિલક સાંલો કરો ને મન શરમ આવે, તો આપણે ફાવે શું? ભગવાનના ધામમાં જવું છે. તમારે એન્જિનિયર થવું હોય કે હું કોલેજમાં ન જાઉં, મને ચોપડી વાંચવી ન ગમે, તો થાવ એન્જિનિયર, ડાયમંડ કોલેજમાં જાઓ, હીરા ગણતા થઈ જાઓ, મજૂર થઈ જાઓ, કર્યા વગર કાંઈ મળે નહીં. આ બધા સભા પ્રકૃતિ કાઢવા એ કઈ હેલું નથી. બધા જાણે છે, આખી દુનિયા જાણે છે ખોટું કરવા વાળા. આ દુનિયામાં કોણ ખોટું નથી કરતું? કયો કોઈ પણ ફિલ્ડની અંદર માણસ ખોટું નથી કરતા? બધા જાણતા હું ખોટું કરું છું. તમે ઘરમાં નથી કઈ ખોટું કરતા? થોડું ઘણું કરતા જશો. આ તો મનના ફોટા પાડે ને, એ તો કોઈ પ્રસાદ લેવા ઉભા ન રહી. આપણે માં જાણે બાપ અને મન જાણે પાપ. બધા ખોટું આગુ પાછું કઈ ખટર પટર કરતા જ હોય, ફોનમાં કરે, ટીવીમાં કરે, કોકની જોડે કઈ કઈક, પૈસામાં, વ્યવહારમાં, નોકરીમાં, ધંધામાં, ભેળસેળમાં કઈક તો કરતા જ હોય. અમે એક ગામમાં હમણાં જમ્યા નહીં, ગામનું નામ ન દેવાય, એ ભાઈ નગર વળી ખબર પડે કે અમારા ગામને વગોયું, પણ દૂધ વેચાતું લાવ્યા ને કે અમારા સંતો માટે જોઈ, જે ભાવ લેવો એ લઈ જાય. ભેંસનું દૂધ દોઈને તાજું આપતા હતા. અમે વાટકીમાં દૂધ પીધું ને, તમને ઉટકેલી વાટકી લાગે, કેવું દૂધ હશે? દૂધમાં પાણી નાખે બરાબર, પાણીમાં દૂધ નાખીને આપ્યું, હાવ થોડું હાવ, કશું દૂધ જેવું જ ન લાગે. માણસ પોતે પાછા અગરબચ્યું જ કરતા હશે એની માતાજીને, જેને માનતા હોય એને દીવો કરતા છે, તે આવું શીખવાડે તમને? એટલે પૂરા પૈસા લઈને ભેળસેળ કરો છો, લોકોને છેતરો છો, ભગવાન નથી એના હૃદયમાં. હું કામ કોઈનું કઈ કરવું જોઈએ, કોઈનું વાંકુઈ ના બોલાય, કોઈ માણસ ઉપર ગુસ્સો ન કરાય. ગરીબ માણસની અંદર પણ પરમાત્મા જોવાના છે. ઘરનો તમારો પરિવાર છે એને પણ લાગણીને પ્રેમથી જોવો. આપણે જગ્યાએ હોય તો 5 માણસ વચ્ચેનું આપણે અપમાન કરીએ, ભગવાન સહન ન કરે. સહન આપણે કરવાનું છે.